નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ દાહોદમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે શહેરના રાજમાર્ગોથી લઈ રહેણાંક સોસાયટીઓમાં પણ રખડતા ઢોર રસ્તામાં ચાલતા દ્રઢ યુદ્ધના દ્રશ્યો અહીં જોવા મળતા હોય છે પુનઃરેણાંક સોસાયટીમાં બે આખલાઓ વચ્ચે ચાલતા યુદ્ધના કારણે કેટલાક વાહનોને નુકસાન થયું હોવાની જાણકારી મળી છે રખડતા ઢોરોને પાંજરે પૂરવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી અને શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ થતા રખડતા ઢોરોને પકડવા માટેના નિર્દેશ પણ કરાયા હતા દેશ છતાંય સરકાર દ્વારા ગુજરાતની તમામ નગરપાલિકાઓને રખડતા ઢોરને પકડી પાંજરાપોલમાં મૂકવા તેમજ ઢોર માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી પરંતુ સેટને શિખામણ જાપા સુધી તે ઉક્તિને દાહોદ નગરપાલિકાએ સાબિત કરી હોય તેમ રખડતા ઢોરો અંગે કોઈ કામગીરી ન કરતા શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકને રૂપ બનીને રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા છે સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આંખલાઓ વચ્ચેના દ્રઢ યુદ્ધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને જોખમ ઉભું થાય છે ફરી એકવાર આ પ્રકારનું દ્રશ્ય સામે આવ્યું છે કે જ્યાં પોલીસ ચોકીની સામે રહેણાંક સોસાયટીમાં બે આંખલાઓ વચ્ચે દ્રઢ યુદ્ધ ખેલાતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આંખલાઓ વચ્ચેના દ્રઢ યુદ્ધમાં સોસાયટીમાં પાર્ક કરેલી મોટરસાયકલ તેમજ ફોર વ્હીલર ગાડી નુકસાનગ્રસ્ત થવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં જામતા આંકડાઓ વચ્ચેના દ્રઢ યુદ્ધમાં એક તરફ વાહનોને નુકસાન થાય છે તો બીજી તરફ રાહદારીઓ માટે પણ જોખમ ઉભું થાય છે